આજે આપણે ધમંજક્ષર એટલે કે સંયોજકો શીખવાના છે. તો એમ તો આઠમા ધોરણમાં આપણે ત્રણ પ્રકારના સંયોજકો આવે છે, એન્ડ, ઓર અને બટ. તો આપણે એના વ્યાખ્યાથી જાણી લઈએ કે એન્ડનો ઉપયોગ ક્યારે થાય છે, ઓરનો ઉપયોગ ક્યારે થાય છે અને બટનો ઉપયોગ ક્યારે થાય છે. તો સૌથી પહેલા આવે છે એન્ડ. તો કે કોઈ પણ બે કર્તા, કર્મ અને વિશેષણને જોડવા માટે એન્ડનો ઉપયોગ થાય છે. કેવી રીતે? તો કે ધારો કે કોઈ બે વ્યક્તિ હોય, આપણે લઈએ કે લીના એન્ડ રીના. તો આ બે કર્તા છે તો એને જોડવા માટે શેનો ઉપયોગ કરવામાં આવ્યો? તો કે એન્ડનો. તો એવી જ રીતે ઓર છે. તો ઓરનો ઉપયોગ કેવી રીતે થાય? તો કે કોઈ પણ બે કર્મ વિશેષણને જોડવા માટે ઓરનો ઉપયોગ થાય છે. એન્ડમાં શું હતું? તો કે કોઈ પણ બે કર્તા, કર્મ અને વિશેષણને જોડવાના હતા. પણ ઓરમાં શું છે? ખાલી કર્તાને કાઢી નાખ્યા છે, આપણે કર્મ અને વિશેષણ જ લીધા છે, બરાબર. હવે ઓરમાં કેવી રીતે હોય? કારણ કે એ બે વસ્તુ આપેલી હોય તો એમાંથી કોઈ પણ એક વસ્તુને ચૂઝ કરવાની હોય તો એના માટે આપણે ઓરનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ છે બટ. તો કે વિપરીત અસરો, કારણ અને પરિણામને દર્શાવવા માટે બટનો ઉપયોગ થાય છે. કેવી રીતે? ધારો કે આગળ કોઈ એક વાક્ય આપેલું હોય અને એની પાછળનું વાક્ય તે આગળના વાક્ય માટે કારણ દર્શાવતું હોય તો એના માટે બટનો ઉપયોગ થાય છે. હવે અહીંયા આપણે થોડી ખાલી જગ્યા આપેલી છે તો એ જોઈ લઈએ તો આપણને વધારે ખ્યાલ આવશે. પેલી ખાલી જગ્યા છે, વિવેક ઇઝ સ્ટ્રોંગ, ખાલી જગ્યા હેલ્થ. અહીંયા શું કીધું છે? કે વિવેક છે સ્ટ્રોંગ એટલે શું થાય? તો કે મજબૂત. અને હેલ્ધી એટલે શું થાય? તો કે એકદમ તંદુરસ્ત. તો વિવેક છે એના બે ગુણ દર્શાવ્યા છે, સ્ટ્રોંગ પણ છે અને હેલ્ધી પણ છે. તો આપણે અહીંયા શું મૂકવામાં આવશે? તો કે એન્ડ. ત્યારબાદ બીજી ખાલી જગ્યા, ધેટ મેન ઇઝ રીચ, ખાલી જગ્યા હી ઇઝ નોટ હેપી. તો પેલું જે વાક્ય છે, પેલું જે કર્મ છે, ધેટ મેન, બરોબર. તો એની સાથે આ હી છે એ કોના માટે વપરાણું છે? તો કે પેલું જે સબ્જેક્ટ છે ધેટ મેન, એના માટે. તો કે પેલો માણસ છે એ રીચ એટલે કે અમીર છે, અને બીજું શું કીધું છે? હી ઇઝ નોટ હેપી, તે અમીર છે પરંતુ ખુશ નથી. તો પરંતુ એટલે શું આવશે? બટ. ત્રીજી ખાલી જગ્યા, વોઝ અકબર અ સિંગર, ખાલી જગ્યા અ ડાન્સર. હવે અહીંયા આપણે ખૂબ સહેલી રીતે શીખવું હોય તો કેવી રીતે કરવાનું? તો કે આ જે વાક્ય છે એ પાછળ શું છે? તો કે પ્રશ્નાર્થ ચિહ્ન. તો પ્રશ્નાર્થ ચિહ્ન વાળું જ્યારે કોઈ પણ વાક્ય હોય અથવા તો ખાલી જગ્યા હોય તો એમાં આપણે શું મૂકવાનું? ઓર. કે અકબર છે એ સિંગર હતો કે ડાન્સર, એટલે બે માંથી કોઈ પણ એક જ વસ્તુ ચૂઝ કરવાની છે તો એના માટે શું વાપરવામાં આવશે? ઓર. ચોથી ખાલી જગ્યા, ઇઝ કેતન અ ડોક્ટર, ખાલી જગ્યા અ ટીચર. તો આ પણ ત્રીજા વાક્ય જેવું છે, ખાલી જગ્યા જેવું છે. ઇઝ કેતન, કેતન છે એ ડોક્ટર છે કે ટીચર છે તો એના માટે શું વાપરવામાં આવશે? ઓર. પાંચમી ખાલી જગ્યા, રવિ ઇઝ પુઅર, ખાલી જગ્યા હાર્ડવર્કિંગ. રવિ છે એ ગરીબ છે, ખાલી જગ્યા હાર્ડવર્કિંગ. હાર્ડવર્કિંગ એટલે શું થાય? તો કે મેન હતું. તો અહીંયા આપણે એન્ડ પણ મૂકી શકશું અને બટ પણ મૂકી શકશું. કેવી રીતે? જો એન્ડ મૂકશું તો કેવી રીતે વાક્ય બનશે? કે રવિ છે એ ગરીબ અને મહેનતુ છોકરો છે. અથવા તો આપણે અહીંયા એન્ડની જગ્યાએ બટ મૂકી તો પણ ચાલશે. કેવી રીતે? કે રવિ છે એ ગરીબ છે પરંતુ મહેનતુ છે, એટલે અહીંયા આપણે બંને મૂકી શકશું, બંને ચાલશે. છઠી ખાલી જગ્યા, આરવ ઇઝ અ ગુડ, ખાલી જગ્યા ક્લેવર બોય. તો કે આરવ છે એના બે ગુણ દર્શાવે છે, ગુડ એટલે કે સારો પણ છે અને હોશિયાર પણ છે. તો આપણે અહીંયા શું મૂકશું? એન્ડ. સાતમી ખાલી જગ્યા, ઇઝ સમીર ઓલ્ડ, ખાલી જગ્યા યંગ. હવે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે સમીર છે એ વૃદ્ધ છે કે યંગ, યુવાન છે. તો અહીંયા પાછળ શું છે ક્વેશ્ચન માર્ક? તો આપણે શું મૂકવાનું આવશે? ઓર. આઠમી ખાલી જગ્યા, સરલા, ખાલી જગ્યા માહી, આર નેબર. એટલે કે સરલા એન્ડ માહી, તો વચ્ચે શું આવશે? એન્ડ. કોઈ પણ બે કરતા છે એને જોડવા માટે શું વાપરવામાં આવ્યું? તો કે એન્ડ. નવમી ખાલી જગ્યા, આર ધે પ્લેઇંગ,
खाली जगह सीटिंग डाउन, तो आ वाक्य केवू छे प्रश्नार्थ वाक्य छे, अथवा तो प्रश्नार्थ खाली जगह, तो वच्चे शू मूकवानुं आवशे ओर। दसमी खाली जगह, मिस्टर मेहुल इज टायर्ड, खाली जगह ही विल कम फॉर ध पार्टी। अहीं शू कीधुं छे कि मिस्टर मेहुल छे ई थाकी गया छे, परंतु हवे आ वाक्य छे एनी पाछळनुं वाक्य केवू छे, तो कि एनुं कारण दर्शावे छे कि थाकी गया छे छतां पण ए पार्टीमां आवशे, तो एना माटे शू मूकवामां आवशे? बट।